હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમારી સાથે શેર કરીશ બટેકાના ખમણની રેસીપી. એકવાર બનાવીને આખું વરસ તમે સ્ટોર કરી શકો છો અને ખાવામાં તો એટલા સુપર ટેસ્ટી બનશે કે વાત જ પૂછોમાં, અને એકદમ સફેદ રૂ જેવી ધોળી ઉજળી બનીને તૈયાર થશે. જો આ રીતે તમે બટેકાનું ખમણ બનાવશો ને તો આખું વરસ સફેદ જ રહેશે. તો ચાલો ફટાફટ બટેકાનું ખમણ આપણે બનાવવાનું શરૂ કરી દઈએ. તો બટેકાનું ખમણ બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા આ રીતના બટેકા લીધેલા છે. તો મેં અહીંયા વજનમાં 15 કિલો જેટલા બટેકા લીધેલા છે, જે આખે આખું વરસ આપણે એન્જોય કરી શકીશું. તો હવે સૌથી પહેલાં તો આપણે બધા જ બટેકાની છાલને રિમૂવ કરી લઈશું. તો આ રીતના આપણે બટાકાની છાલને રિમૂવ કરી લેવાનો છે. બટેકાને છાલનો કોઈ પણ ડાર્ક પાર્ટ ના રહેવો જોઈએ. એકદમ જો આ રીતનું બટેકું આપણું ક્લીન હોવું જોઈએ, જેથી બટેકાનું ખમણ છે ને આપણું એકદમ ઉજળું સફેદ દૂધ જેવું બનીને તૈયાર થશે. તો આ રીતની આપણે બધા જ બટેકાની છાલને રિમૂવ કરતા જશું, અને છાલને રિમૂવ કર્યા બાદ આપણે તરત જ બટેકાને આપણે પાણીમાં એડ કરતા જશું, જેથી બટેકું આપણું કાળું ના પડે. તો આ રીતના આપણે બટેકાને સીધા જ પાણીમાં એડ કરતા જશું. તો હવે આ રીતને મેં અહીંયા ખમણની જે ખમણી આવે છે ને મોટા ઓલવાળી એ લીધેલી છે, એના વડે આપણે આ રીતનું ખમણ કરી લઈશું. બટેકાને આપણે આ રીતના ઊભી સ્લાઇડમાં રાખીશું, જેથી ખમણ આપણું જાડું તૈયાર થાય અને લાંબુ તૈયાર થશે. તો આ રીતના આપણે બધા જ બટેકાના ખમણને તૈયાર કરી લઈશું. જેમ જાડું ખમણ હશે ને એમ ખાવામાં ખૂબ મજા આવશે. તો આ રીતના ખમણ આપણું બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ઉજળું એવું ખમણ આપણું બન્યું છે ને. તો આ રીતના આપણે 4 થી 5 પાણીમાં ખમણને સાફ કરતા જશું. જેમ પાણી વધારે ચેન્જ કરશો ને એમ તમારું ખમણ એકદમ ઉજળું દૂધ જેવું બનીને તૈયાર થશે. તો આ રીતના આપણે ખમણને સરસ એવું પાણીમાં સાફ કરી લઈશું. અને આ રીતના આપણે બીજા પાણીમાં ખમણને એડ કરતા જશું. આ જ રીતે પ્રોસેસ આપણે 3 થી 4 વાર કરવાની છે. ગરમ પાણીમાં હવે આપણે ખમણને એડ કરીશું, અને 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે. આખા વરસ માટે આપણે ખમણ સ્ટોરેજ કરીશું, એટલે જેમ જૂનું ખમણ થશે ને એમ ખમણ આપણું સોલ્ટી થતું જશે. તો આ રીતના એકદમ ગરમ પાણીમાં આપણે ખમણ એડ કરવાનું છે. તો ખમણ આપણું સરસ એવું બફાઈ ગયું છે. હવે આપણે ખમણને બહાર કાઢી લેશું. તો આ રીતે મેં અહીંયા ખાટલીમાં ખમણને કાઢી લીધું છે. તો હવે આ રીતના આપણે છૂટું છૂટું બધું જ ખમણને સૂકવી દેશું. અને ખમણને આપણે ઓવરનાઇટ માટે રાખી દેશું, જેથી ખમણ આપણું સરસ એવું સુકાઈ જાય. તડકે બિલકુલ આપણે ખમણને નથી સૂકવવાનું, આપણે ખમણને છાંય જ સૂકવીશું, જેથી એકદમ ખમણ આપણું દૂધ જેવું ઉજળું બનીને તૈયાર થશે. ખમણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે.
તો ખમણ આપણું સરસ એવું સુકાઈ ગયું છે. તમે જોઈ શકો છો કે સુકાઈ ગયા બાદ ખમણ આપણું આ રીતનું તૈયાર થઈ ગયું છે. તો બન્યું છે ને એકદમ સરસ સફેદ. જો આ જ સ્ટ્રીકથી તમે એને આ જ ટીપ્સથી બનાવશો ને તો તમારે પણ બટેકાનું ખમણ આ જ રીતનું એકદમ સફેદ ઉજળું તૈયાર થશે. અને જેમ આપણે બટેકાને વધારે સાફ કરશો ને તેમ ખૂબ સરસ એવું બટેકામાંથી જે મેલ હશે ને એ રિમૂવ થઈ જશે અને ખમણ તમારું એવું સુપર ટેસ્ટી બનશે કે વાત જ પૂછોમાં. તો બજારનો તમે ક્યારેય ફરાળી ચેવડો કે બજારની વેફર કે આ બજારનું ખમણ તમે નહીં લ્યો, એવું સુપર ટેસ્ટી ઘરે જ બનીને તૈયાર થશે. તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે જે ખમણ બનાવ્યું છે ને એ ખમણને એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે આ રીતનું એક એક ખમણ તમે ગણી લ્યો ને એ રીતનું ખમણ આપણું છૂટું તૈયાર થયું છે અને એકદમ મસ્ત ઉજળું બન્યું છે ને. જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો આ જ રીતના મેં અહીંયા બીજી વાર પણ ખમણને એડ કર્યું છે. જેમ આપણું બટેકું છે ને વધારે વોશ થશે ને એમ આપણે વેફર ખૂબ વેફર અથવા તો ખમણ ખૂબ સરસ એવું સફેદ ઉજળું બનીને તૈયાર થાય છે. બીજી આમાં આપણે ફટકડીને કંઈ પણ જાતની પ્રોસેસ નથી કરવાની. જેમ આપણે વધારે બટેકું સાફ થાય ને એમ ખમણ વેફર આપણી ખૂબ સરસ એવી વ્હાઈટ તૈયાર થશે. તો આ રીતનું બટેકાનું ખમણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. બન્યો છે ને એકદમ મસ્ત, મોઢામાં નાખતા જ ઓગળી જાય ને એવું આપણું ખમણ બનીને તૈયાર થઈ ગયું છે. જો આ રીતના મહેમાન આવીને ખમણ તરીને આવશો ને તો મહેમાન તો તમારા વખાણ કરતા નહીં ઠાકે, એવું સુપર ટેસ્ટી ખમણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. અને ક્રિસ્પી તો એટલું બન્યું છે કે વાત જ પૂછોમાં. તો એકદમ સોફ્ટ ક્રિસ્પી એવું ખમણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો હજી સુધી જો મારી ચેનલ જો આજની મારી ખમણની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા અને વધારે શેર કરજો જેથી બધાને ખમણ આ રીતનું તૈયાર થાય.